હવે આગળ વાત કરીએ તો અમીરગર પોલીસ દ્વારા હાઈવે ઉપર થતા અકસ્માતોને અટકાવવા ખેડૂતોને લઈને એક સભાનું આયોજન કરાયું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માતોનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે. એક બાદ એક અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. આવા અણધાર્યા અકસ્માતોને જોઈ તંત્ર પણ અકરાડ અનુભવી રહ્યું છે. માટે આવા અકસ્માતોને રોકવા હેતુ અમીરગઢ પોલીસ દ્વારા પહેલ કરતા હાલમાં બટાકાની સિઝન ચાલતી હોય ટ્રેક્ટર મારફતે બટાકા લઈ જવામાં આવતા રાત્રિના સમયે અકસ્માત થઈ રહ્યા છે. માટે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પોલીસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે એક સભા યોજી હતી, જેમાં અકસ્માત વિશે માહિતી આપી પોતાના વાહનો પર રિક્લેટર લગાડવાના શપથ લેવડાવ્યા હતા અને ટ્રેક્ટરોની ટ્રોલી પાછળ પોલીસ તરફથી રિફ્લેટર કટર લગાડવામાં આવ્યા હતા, જેથી અંજીતા અકસ્માતોથી થતી જાનહાજી બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. અશોક કૃણાવાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા. ઓકે સર, આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં બટાકાની લણણીની સિઝન હોય, મોટા પ્રમાણમાં બટાકા ભરેલા ટ્રેક્ટરો નેશનલ હાઈવે પરથી પસાર થતા હોય અને એ ટ્રેક્ટરોમાં રિફ્લેક્ટર ના હોવાના કારણે અને રોંગ સાઈડનું પ્રમાણ વધુ હોવાના કારણે અકસ્માતો ના બને એ અનુસંધાને આજરોજ એપીએમસી માર્કેટ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ખેડૂતો અને વેપારીશ્રીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને જે ટ્રેક્ટરો અહીંયા હાલમાં હાજર હતા એમાં રિફ્લેક્ટર લગાવી અને કોઈ રાત્રિ દરમિયાન અકસ્માત ના બને એ માટે તમામને માહિતગાર કરવામાં આવ્યા છે અને તમામ પાસેથી પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશે અને તંત્રને સપોર્ટ કરશે એવી તમામે પ્રતિજ્ઞા લીધી છે.